તો ત્યાર પછીનો મિત્રો 55મો પ્રશ્ન છે. આપેલ ગદ્ય ખંડને તમારે ત્રીજા ભાગમાં, કેટલા ભાગમાં? ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. બે કામ તમારે કરવાના છે મિત્રો. આપેલ ગદ્ય ખંડને આ જે પેરેગ્રાફ આપ્યો છે એનું શું કરવાનું છે? સંક્ષેપીકરણ કરવાનું છે. કેટલું કરવાનું છે? તો કે આપેલનું ત્રીજા ભાગનું એક તૃતીયાંશમાં તમારે લખવાનું છે. આના ઉપર બહુ જોવાનું નહીં. તમારે શું કરવાનું? કોઈ પણ પેરેગ્રાફ સંક્ષેપીકરણ કરવું હોય ત્યારે આખા પેરેગ્રાફને 2-3 વાર વાંચવો પડશે. એના વગર કોઈ આપણે અંતર્યામી તો નથી તો ખબર પડી જાય કે આમાં શું કહેવા માંગે છે. 2-3 વાર આપણે પેરેગ્રાફને વાંચવાનો. પેરેગ્રાફ વાંચીને આપણને શું મળશે? એનો મુખ્ય વિચાર. પેરેગ્રાફ વાંચો એટલે તમને એનો મુખ્ય વિચાર મળશે. આ મુખ્ય વિચાર ન મળે ત્યાં સુધી મિત્રો આપણે પેરેગ્રાફ વાંચવો પડે. જોઈએ આ પેરેગ્રાફને, પછી આપણે એનું સંક્ષેપીકરણ કરશું. શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ અથવા તો રમઝમ. એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. હવે આ ફરજિયાત શિસ્ત વિશે અથવા તો શિસ્ત વિશેનો પેરેગ્રાફ છે. આટલું વાંચવાથી જ આપણને સમજાઈ ગયું. શેના વિશે છે? તો કે શિસ્ત વિશેનો આ પેરેગ્રાફ છે. હવે સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત બે પ્રકારની શિસ્ત આપણને જોવા મળે છે. સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત કહે છે કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે, પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. કારગત નીવડી શકે એમ નથી, એનો અર્થ શું થાય? સફળ થઈ શકે એમ નથી. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તમાં વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પાડવામાં આવતો શિસ્તમાં ભય હોય છે. સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. હવે આમાં આપણે જોઈએ છીએ, એક છે ફરજિયાત શિસ્ત અને બીજું છે સ્વયં શિસ્ત. આપણે જોઈએ છીએ પેરેગ્રાફમાં કોના વિશે કહેવામાં આવ્યું છે? તો કે સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. સ્વયં શિસ્ત કોને કહેવાય? આપણી જાતે આપણે માની લઈએ કે કોઈ દુકાને બાલાજી વેફરનું પેકેટ ખાઈ લીધું, પછી આપણે ઉલાડીને એનો ઘા કરી દીધો રસ્તા ઉપર, તો એ અશિસ્ત છે. પણ આપણે આપણી જાતે, આપણને આપણા દેશની, આપણી આપણા પર્યાવરણની ચિંતા હોય અને આપણે એ પેકેટને ડસ્ટબિનમાં લઈને મૂકી આવીએ, આપણને અંદરથી એવું થાય કે હાલ હું ડસ્ટબિનમાં નાખું, તો આને કહેવાય સ્વયં શિસ્ત. પણ તમને ત્યાં કોઈ પોલીસવાળો કે કોઈ જોઈ જાય અને પછી 100 રૂપિયાનો દંડ કરીને ધરારથી નખાવે ને, એને ફરજિયાત શિસ્ત કહેવાય. શિસ્તના બે પ્રકાર, ફરજિયાત શિસ્ત અને સ્વયં શિસ્ત. અહીંયા વાત છે સ્વયં શિસ્ત કે આપણે પોતાની રીતે અંદરથી જે શિસ્ત આવે ને એ સૌથી વધારે સફળ હોય છે. અને એના માટે શું કરવું પડે? કહે છે કે સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકો સાચો વિકાસ થાય છે. બહુ જ મહત્વનું આ વાક્ય છે. ફરજિયાત પાડવામાં આવતો શિસ્તમાં ભય હોય છે, સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી વિચારીને શિસ્તનું પાલન કરે છે. આ મહત્વનું વાક્ય છે. સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી, વ્યક્તિઓ જાતે જ સમજી વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયં શિસ્ત ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. આ ઉદાહરણ છે. આપણામાં જો આવી કે ભાવના હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશનો વિકાસ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યા ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામો છે. શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ છે સુખદ બને છે. એટલે કે વાતાવરણ સુખ દેનારું બને છે. તો આ એ બહુ સહેલો પેરેગ્રાફ છે. એક વાર વાંચી લો ને ત્યાં જ તમને આનો મુખ્ય વિચાર મળી જાય. છતાં પણ આપણે બીજી વાર એક વાર વાંચી લેવાનું, વ્યવસ્થિત રીતે આપણે એકદમ શ્યોર હોય પછી જ આનો જવાબ લખવાની તૈયારી કરવાની. બે વાર તો કમસે કમ મિત્રો પેરેગ્રાફ તમારે વાંચવો જ પડશે. એના વગર આમાં આપણે સ્પષ્ટ સાચો જવાબ ન લખી શકીએ. શું કરવાનું તમારે?
બે વાર પેરેગ્રાફ વાંચો એટલે તમને એનો મુખ્ય વિચાર સમજાઈ જાય. મુખ્ય વિચાર શું છે? તો કે આમાં શેનું મહત્વ છે. અને મુખ્ય વિચાર સમજાઈ જાય ને એટલે તમારું શીર્ષક પણ મળી જશે કે આ પેરેગ્રાફ કોના વિશે છે. તો આ પેરેગ્રાફ છે સ્વયં શિસ્ત વિશે. શેના વિશે છે? શિસ્તના બે પ્રકાર અહીંયા તમને વર્ણન કર્યા છે, ફરજિયાત શિસ્ત અને સ્વયં શિસ્ત. પણ આમાં મહત્વનું કોણ છે? તો કે સ્વયં શિસ્ત, જે અંદરથી આપણને સહજ રીતે જે શિસ્ત આપવામાં આવે, જે અંદર ડિસિપ્લિન આવે, જે અંદરથી શિસ્ત આવે, એની સામે ફરજિયાત શિસ્ત છે એ નબળી હોય છે. કારણ કે ફરજિયાત શિસ્ત એટલે ઉપરથી લાદવામાં જવાબદારી ધરારથી જે તમારી પાસે પાલન કરાવવામાં આવે ને એને ફરજિયાત શિસ્ત કહેવાય. પણ એ સફળ જતી નથી એવો અહીંયા વાત આપણે મૂકી શકીએ. આ પેરેગ્રાફનો મુખ્ય ભાવ છે. હવે આ ભાવને વિકસાવવા માટે લેખકે ક્યાં ક્યાં ઉદાહરણો વાપર્યા છે એ ઉદાહરણો તો આપણે કાઢી જ નાખવાના. સંક્ષેપીકરણમાં શું કરવાનું? કોઈ પણ વર્ણન હોય એને કાઢવાના, ઉદાહરણો કાઢવાના, મૂળ વાતને મુખ્ય વિચારને સમજાવવા માટે જે જે મહત્વની વસ્તુઓ છે એને જ તમારે રાખવાની, બાકી વધારાની બધી જ વસ્તુઓને ઉડાડી નાખવાની એટલે કે કાઢી નાખવાની, એને પેરેગ્રાફમાંથી દૂર કરવાની. અને જવાબ સ્વરૂપે જ્યારે તમે સંક્ષેપીકરણનો જવાબ લખો છો ત્યારે તમારા મુખ્ય વિચારને સમજાવવા માટે જે જે મહત્વના વિચારો હોય, જે જે મુખ્ય વાત હોય એને રાખવાની. અને એવું જરૂરી નથી કે આના જ વાક્યોનો બેઠે બેઠો ઉપયોગ કરવાનો. તમારે તમારી મૌલિકતાથી આ વાક્યને સામાસિક શબ્દો દ્વારા ટૂંકું કરવાનું. શક્ય હોય વિચાર આનો આજ રહેવો જોઈએ. આ વિશાળ પેરેગ્રાફમાં આજે 7-8-10 લીટીનો જે પેરેગ્રાફ છે એમાં તમને જે વિચાર આપ્યો છે એ જ વિચાર તમારે 3-4 લીટીમાં સમજાવવાનો છે. સમજાઈ ગયું? આ ટૂંકમાં વાત કરીએ. સંક્ષેપીકરણમાં તમારે વધારાના ઉદાહરણો, વધારાના વર્ણનો એને દૂર કરવાના, અને મુખ્ય વિચારને પોષનારી જે જે વસ્તુઓ હોય એનો તમારે વર્ણન કરવાનું છે. વધારાનું કાંઈ નહીં રાખવાનું. પણ આ 8 લીટીમાં જે વાત કરી ને એ જ વાત તમારે 3 લીટીમાં મિત્રો કરો ત્યારે તમને સંક્ષેપીકરણના પૂરા માર્ક્સ મળે. તો પહેલા તો શું કરી લેવાનું? શીર્ષક ગોતી લેવાનું. તો આમાં આપણને સીધું શીર્ષક મળી ગયું. શું મળી ગયું? તો કે સ્વયં શિસ્તનું મહત્વ. સમજાય છે? જીવનમાં સ્વયં શિસ્તનું શું મહત્વ છે એના વિશેનું આ પેરેગ્રાફ છે. તેનો જવાબ આપણે સીધો જોઈએ. હવે જુઓ અહીંયા સ્વૈચ્છિક શિસ્તનું મહત્વ અથવા તો સ્વયં શિસ્ત, જે આપણી અંદરથી શિસ્ત આવે એનું મહત્વ શું છે? તો એ પેરેગ્રાફને ટૂંકો કરીને આપણે 3-3 લીટીમાં આવી રીતે લખી શકીએ. શું લખી શકીએ? શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. ઓલા પેરેગ્રાફમાં, આની પહેલા જે પ્રશ્નનો પેરેગ્રાફ હતો એમાં તમે જોયું હશે ઉદાહરણ કેટલા બધા આપ્યા છે, કેવી કેવી ઘોંઘાટ ને અયોગ્યતા ને કેટલી બધી બીમારીઓ થાય. પણ આમાં એક જ શબ્દ વાપરી લીધો કે અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. તો આવી રીતે તમે તમારી રીતે, એવું નહીં કે આ આઈડલ જવાબ નથી હોતો. લેખન વિભાગના કોઈ પણ પ્રશ્નનો કોઈ આઈડલ ફિક્સ જવાબ હોતો જ નથી. તમે તમારી રીતે એ જવાબ બનાવી શકો છો. એમાં આવવું શું જોઈએ? તો કે ઓલો જે જવાબ, જે પ્રશ્નનો પેરેગ્રાફ હોય એમાં જે વાત 8-9 લીટીમાં 10 લીટીમાં કરી હોય એ જ વાત, એ જ વિચાર મુખ્ય મુખ્ય અંશ સાથે તમારે એના ત્રીજા ભાગમાં, જો ત્રીજો ભાગ એટલે લીટીઓ ક્યારે ગણવાની નહીં, બસ એનાથી નાના સ્વરૂપમાં તમારો એ મુખ્ય વિચાર આવી જવો જોઈએ. આ પેરેગ્રાફમાં જવાબનો પેરેગ્રાફ લખો એમાં ક્યારે કોઈ વધારાની વાત, કોઈ વધારાનું ઉદાહરણ વાપરવાનું નહીં. બસ આટલું. જે 10 લીટીમાં વાત કરી છે એ જ વાત તમે 3-4 લીટીમાં કરી લ્યો એટલે પૂરેપૂરા 4 માર્ક્સ આપણા ખિસ્સામાં આવી જવાના છે. સહેલું છે પણ આની પ્રેક્ટિસ કરવી પડશે. તમે તમારી રીતે આવા કોઈ 7-8 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરેલી હોય એટલે મિત્રો આ સરળતાથી તમને આવડી જાય, આમાં કાંઈ અઘરું નથી. પણ પ્રેક્ટિસ કરવી પડે. આપણને એક્ટિવા ચલાવતા આવડી જાય તો પરીક્ષામાં કદાચ આપણને જ્યુપિટર આપવામાં આવે ને તોય મિત્રો તમે જ્યુપિટર ચલાવી શકવાના છો. એમ કોઈ અન્ય પેરેગ્રાફની તમે પ્રેક્ટિસ કરેલી હોય તો એના સિવાયનો કોઈ પેરેગ્રાફ તમને પરીક્ષામાં પૂછે તો પણ મિત્રો તમે એનો જવાબ લખી શકો. એટલે ખાસ આ પેરેગ્રાફની તમે પ્રેક્ટિસ
કરજો, તમારી રીતે કોઈ નવો પેરેગ્રાફ બનાવજો. એના ઉપરાંત જે આપણે તમને લેખન વિભાગની બુકમાં ઘણા બધા પેરેગ્રાફો લખાવેલા છે, એ સિવાય તમારી પાસે કોઈ પણ ગાઈડબુક હશે એની અંદર પણ તમને એ સંક્ષેપીકરણના પેરેગ્રાફો જોવા મળશે. જવાબ નહીં જોવાનો, માત્ર પ્રશ્નનો પેરેગ્રાફ જોવાનો, પછી તમારી રીતે એનું સંક્ષેપીકરણ કરો. આવી રીતે દસેક પેરેગ્રાફનું તમે સંક્ષેપીકરણ, દસેક વિચાર વિસ્તાર, દસેક અહેવાલ, આવું તમે કરશો ને એટલે આના ઉપર તમારી એક ગ્રીપ આવી જશે, પકડ આવી જશે અને તમે સારા માર્ક્સ બહુ સરળતાથી લઈ શકશો. તો આ સંક્ષેપીકરણ જે તમને પેપર સેટમાં પૂછવામાં આવ્યો છે એનો સ્પષ્ટ પરફેક્ટ જવાબ આવી રીતે તમે લખી શકો.